પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશનો 20 નંબરનું પાનું, જેમાં એસ આપણે શીખવાનો છે, એસ ફોર સન. ઓકે, એસ ફોર સન, સન એટલે સૂર્ય, એસ યુ એન સન. લૂપ એન્ડ ટ્રેસમાં તમારે એને અર્ધ ગોળાકાર કરીને નીચે પાછો ઊંધો રાઉન્ડ કરવાનો છે, એટલે એસ બનશે. પછી છે શીપનું દ્રશ્ય, એટલે એસ ફોર શીપ. જે શીપના સામે જેટલા પણ એસ આપ્યા છે એ સે ટ્રેસ એન્ડ રાઇટની પેટર્નમાં તમારે પૂરા કરવાના છે. સર્કલ ધ લેટર્સ, જેની અંદર તમારે એસની ફરતે વર્તુળ કરવાના છે. અને પછી એસ ફોર શૂઝ, એ પણ એની સામે જેટલી પેટર્ન આપી છે એ બધી જ પેટર્ન એસ જેવી મેં લખી છે એવી રીતે પૂરું કરી, અને 21 નંબરનું ગૃહ કાર્ય તમારી જાતે જ તમારે પૂરું કરવાનું છે. આવી જઈએ પેજ નંબર 22 ઉપર, જ્યાં ટી ફોર ટાઈગર, એટલે કે ટાઈગરનો મતલબ છે વાઘ. તો ટી ફોર ટાઈગર આપણે જ્યારે શીખીએ તો અક્ષર સારા કરવા પડે ને, કારણ કે વાઘથી તો બહુ બીક લાગે. અહીંયા લુક એન્ડ ટ્રેસની અંદર સીધી લીટી અને આડી લીટી એટલે બની જશે ટી. સે ટ્રેસ એન્ડ રાઇટમાં ટોપ, એટલે કે ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો, જે અત્યારે બધા લોકો ખૂબ ફેરવે છે. તો આ ટોપ પણ તમારે સારા અક્ષરમાં કમ્પ્લીટ કરી. અને પછી સર્કલ ધ લેટર્સ, કે જેમાં મૂળાક્ષરો ટી ફરતે તમારે વર્તુળ કરવાના છે, જેમાં ટીન, ટપ, ફેટ અને લોટસ આપેલા છે. હજી એક ટી છે, જે છે ટ્રક નોટરી, એટલે ટી ફોર ટ્રક. એની સામેના બધા ટી પણ લખી અને પછી 23 નંબરના પેજનું જે ગૃહ કાર્ય છે એ પૂરું કરીને આવી જજો 24 નંબરના પેજ ઉપર, જે સાવ ઇઝી છે. અહીંયા યુ ફોર યુનિફોર્મ છે, જે યુનિફોર્મ એટલે કે તમે જે ગણવેશ પહેરો, સ્કૂલ ડ્રેસ, એને કહેવાય યુ એન આઈ એફ ઓ આર એમ. અહીંયા લુક એન્ડ ટ્રેસની અંદર જે લાકડી હોય આડી આમ વળાંકવાળી, જેનાથી હોકી રમી શકાય એવી લાકડી બનાવીને પછી એને ઉપર સુધી લઈ જાઓ એટલે યુ બની જશે. પછી છે ક્રિકેટનો અમ્પાયર, તો યુ ફોર અમ્પાયર. અમ્પાયર એટલે કે જે ક્રિકેટમાં બધા નિર્ણયો આપે, હા, એવી રીતે એની સામેની બધી યુની પેટર્ન પૂરી કરી. અને સર્કલ ધ લેટર, મૂળાક્ષરો ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે. એ બધા રાઉન્ડ તમારા થઈ જાય એટલે યુ ફોર અમ્બ્રેલા, છત્રી. તો યુ ફોર અમ્બ્રેલાના યુ પણ બધા જ પૂરા કરી. અને પછી ક્યાં આવી જશો તમે, તો કે 25 નંબરનું પેજ તો ગૃહ કાર્યનું છે, એ પૂરું થાય એટલે 26 નંબરના પેજ ઉપર આપણે 15 શીખવાના છીએ આંકડા. તો 14 સુધી તો આગળ ભણી ગયા હતા, અહીંયા હવે આપણે એક 10નું બંચ છે અને એક 5 છે. તો 10 એન્ડ 5 15. જો અહીંયા 15 તાળાના ફોટા આવ્યા છે ને, 15 5 5ના 3 લાઇન કરેલી છે. અહીંયા છે આ બોલો અને ઘૂંટો અને લખો, એટલે કે સે ટ્રેસ એન્ડ રાઇટમાં એક બાજુ વર્ગ કાર્ય છે અને બીજી બાજુ ગૃહ કાર્ય છે. તો એને તમારે બધા લખતા જવાના બોલી બોલીને 1 5 15. ઓકે, એવી જ રીતે 16 લખજો, જેમાં 10 એન્ડ 6, એટલે કે 16 એટલે 16, 15 એટલે 15 અને 16 એટલે 16. ઉપર તાળા આપ્યા હતા તો હવે ચાવી આપેલી છે. ઓકે, અહીંયા તમારે જોવાનું કે 1 6 16, જેમાં વર્ગ કાર્ય અને સાથોસાથ ગૃહ કાર્ય પણ તમારે પૂરું કરવું પડે. એક્ટિવિટીઝ જોઈ લઈએ આપણે પેજ નંબર 27 ઉપરની, જેમાં જોઈન ધ સેમ લેટર્સ, એટલે કે સરખા મૂળાક્ષરોને તમારે જોડવાના છે. અને એ જ મૂળાક્ષરો જ્યારે સાથે જોડી દેશું તો એની પેટર્ન આવી રીતે બનશે. સાથે તમારે રેકગ્નાઇઝ ધ પિક્ચર એન્ડ જોઈન વિથ ધ ફર્સ્ટ લેટર, ને ચિત્રને ઓળખીને તેના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો અહીંયા ટી ફોર ટ્રક, એસ ફોર શીપ અને યુ ફોર યુનિફોર્મ. પછી છે ફાઇન્ડ આઉટ ધ લેટર ગીવન ઇન ધ બોક્સ એન્ડ સર્કલ અરાઉન્ડ ઇટ. તો અહીંયા જે જે બધા અલગ પ્રકારના અક્ષર છે, મૂળાક્ષર છે, એને તમારે રાઉન્ડ કરવાનો છે. સાવ સહેલું, અને એના પછીનું તો એની કરતાંય સહેલું. અહીંયા
डिफरंट नंबर इन द लाइन ने चोकड़ी करवानी छे हरोड़ में जुदा नंबर पर चोकड़ी करो अने पछी गृह कार्य पूरु करी नाखजो। आ रीते 27 लेसन सुधीनु वर्क आपणे करीए छीए अने पछी बीजा लेसन में फरीथी खूब झड़पथी मळीशुं। टाटा, सी यू एंड बाय बाय।